નમસ્કાર કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે ને હું છું તમારો કૌશિક મહેતા નોકરીમાં નિવૃત્તિની ઉંમર હોય છે અઠાવન વર્ષ કે સાહીઠ વર્ષે કર્મચારી અધિકારી જે પણ હોય નિવૃત્ત થાય કોઈને એક્સ્ટેન્શન મળે પણ નિવૃત્ત થવું પડે છે દરેક વ્યવસાયમાં આ વાત લાગુ પડે છે પણ એક વ્યવસાય એવો છે કે જેમાં આ વાત આ નિયમ આ કાયદો લાગુ પડતો નથી અને એ છે રાજકારણ એ પહેલા આગળ આપણે વાત કરીએ પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળે મહારાષ્ટ્રના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ એનું મુખ્ય કારણ ભાજપ શિવસેના એનસીપી વચ્ચેની ગરબડ છે એ તો ખરું જ પણ એક મોટો મુદ્દો શરદ પવાર પણ છે અજીત પવારે ભાજપ સાથે ભયડા પછી નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી એમ પણ કહ્યું કે હવે તમારે નિવૃત થવું જોઈએ શરદ પવારને એમણે એમ કહ્યું કે હું ક્યાં સુધી રાહ જોઉં મારે તો આ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવું છે ને શરદ પવારે બધા મુદ્દાઓ ભોગવી ચૂક્યા છે પણ શરદ પવારે વળતો પ્રહાર કર્યો કે હું નો હોઉં કે બાણું નો હોઉં હું રાજકારણમાં પક્ષ માટે લોકોના કામ માટે કાર્યરત રહીશ મુદ્દો એ છે કે રાજકારણીઓએ નિવૃત્ત થવું જોઈએ કે નહીં અને કઈ ઉંમરે નિવૃત્ત થવું જોઈએ ભાજપમાં એક નિયમ નરેન્દ્રભાઈ મોદીએ લાગુ કર્યો છે કે પંચોતેર વર્ષની ઉપરના કોઈ નેતા હોય તો એમને ફરી ટિકિટ આપવી નહીં પછી એ લોકસભાની વાત હોય ધારાસભાની વાત હોય કેટલાક અપવાદો થયા છે ભાજપમાં જેમ કે વડોદરામાં યોગેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી અને કર્ણાટકમાં યેદીયુરપ્પા માટે વિચાર કરવામાં આવ્યો હતો કે જે બંને પંચોતેરની ઉંમર વટાવી ચૂક્યા છે પણ બાય એન્ડ લાર્ડ લગભગ ભાજપમાં હવે આ સિસ્ટમ એકદમ એસ્ટાબ્લિશ થઈ છે ને એનું પાલન થઈ રહ્યું છે આ બહુ મોટી વાત છે બાકી કોઈ પક્ષમાં આ રીતે નિયમનું પાલન અથવા તો નિવૃત્તિ નિયમ કોઈએ લાગુ કર્યા નથી એટલે રાજકારણીઓ માટે એમ કહેવામાં આવે છે કે મરે ત્યારે જ છૂટે આ સિસ્ટમથી રાજકારણ ચાલે છે પણ આપણે ત્યાં ગૈઢા વૃદ્ધ રાજકારણીઓનો પાર નથી અત્યારની જો આપણે વાત કરીએ તો બહુ લાંબુ લિસ્ટ કરવું પડે એમ છે સીતારામ યેચુરી જે સીપીઆઈએમના મહામંત્રી છે એમની ઉંમર છે સિત્તેર વર્ષ જગદીપ ધનકડ જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે જેમણે પશ્ચિમ બંગાળમાં ગવર્નર તરીકે બહુ ઉત્પાત મચાવેલો એમની ઉંમર એકોતેર વર્ષ છે અશોક ગેહલોટ જે રાજસ્થાનના મુખ્યમંત્રી છે અને પાયલોટ સામે બંને વચ્ચે બહુ મુશ્કેલીઓ છે ને હવે કહે છે કે સમાધાન થયું છે અને પાયલોટ હવે સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર થયા છે એ ની ઉંમર પણ એકોતેર વર્ષ છે ઓ પનીર સેલવમ જે તામિલનાડુમાં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હજી પણ અત્યારે અન્ના ડીએમકે ના નેતા છે મુખ્ય નેતાઓમાં એક છે એમની ઉંમર છે બોતેર અને વિપક્ષી એકતાનો ઝંડો લઈને જે નીકળી પડ્યા છે જે પટણાના મુખ્યમંત્રી બિહારના મુખ્યમંત્રી છે એકથી વધુવાર મુખ્યમંત્રી થયા છે ઘડીએ ભાજપ ઘડીએ યુપીએ ઘડીએ એનડીએ એમ ફેરબદલ કરતા આવ્યા છે પણ એમનું મુખ્યમંત્રી પદ ચાલુ રહ્યું છે એવા નીતિશ કુમારની ઉંમર બોતેર વરસ છે અને હવે એ વડાપ્રધાનના ઉમેદવાર બનવાની ઈચ્છા ધરાવે છે એ વિપક્ષી મોરચાના કન્વીનર બનવાની તૈયારીમાં છે એ માટે એમણે પટણામાં બેઠક પણ બોલાવી અને મોટા ભાગના વિપક્ષો એમાં હાજર રહ્યા અને હવે બેંગ્લોરમાં આ જ મહિનામાં આવતા વીકમાં કે એના પછીના વીકમાં મિટિંગ યોજાવાની છે નેફ્યુ રિયો જે નાગાલેન્ડના સીએમ છે એમની ઉંમર છે બોતેર વર્ષ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં વિક્રમી ત્રણ વાર ચૂંટણી જીત્યા પછી દિલ્હીમાં ગયા અને દિલ્હીમાં બે ચૂંટણી જીત્યા પછી હવે બે હજાર ચોવીસના રણમેદાનમાં ઉતરા છે એમની ઉંમર પણ બોતેર વર્ષ છે એન ચંદ્રાબાબુ નાયડુ કે જે પણ યુપીએ એનડીએ ફરતા રહ્યા છે અને હવે ફરી ભાજપ સાથે હાથ મિલાવવાની વાત છે એ ટીડીપી ના નેતા ખાલી નબી આઝાદ કોંગ્રેસ છોડી અને કોંગ્રેસ વિશે ઘણું બધું ઘસાતું પણ બોલ્યા બહુ નિષ્ઠાવાન અને સારા રાજકારણીઓમાંના એક છે જેમની પ્રશંસા નરેન્દ્ર મોદીએ પણ કરી અને એનો આભાર પણ નબી આઝાદે માન્યો કાશ્મીરમાં પોતાનો નવો પક્ષ પણ રચ્યો છે આગળ શું નથી એમની ફક્ત લાલુ પ્રસાદ યાદવ રાજકારણનું અદભુત પાત્ર છે કે જેમણે બિહારમાં રાજ કર્યું કેન્દ્રમાં મંત્રી રહ્યા એમની સામે અનેક કૌભાંડોના આક્ષેપો છે પુરવાર પણ થયા છે જેલવાસ પણ કર્યો છે અને કિડની એમની ફેલ થઈ માંડ માંડ સિંગાપુર જઈ કિડની બદલી માંડ માંડ કરી સાજા થયા છે જોકે એમણે પુત્રોને સત્તા પક્ષની સોંપી છે અને અત્યારે એમના પુત્ર તેજસ્વી બિહારના ઉપમુખ્યમંત્રી પણ છે અને હજી પણ યાદવે રાજકારણ છોડ્યું નથી ને એમની ઉંમર છે ચિમ્મોતેર વર્ષ આપણે આગળ વધીએ કપિલ સિબ્બલ કપિલ સિબ્બલ બહુ ઉમદા વકીલ છે અને હમણાં રાહુલ ગાંધીના કેસમાં હાઈકોર્ટના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પછી એમની સલાહ લેવાય છે અને સુપ્રીમ કોર્ટમાં કેસ લડવાની વાત ચાલે છે એમની ઉંમર છે ચુમોતેર વર્ષ એ કોંગ્રેસના કલ્ચરથી થોડા જુદા પણ પડ્યા છે દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છોતેર વર્ષના છે બહુ ઉત્પાદ્યા છે એલ ફેલ બોલતા રહે છે પણ હવે મધ્યપ્રદેશમાં એ શાંત પડ્યા છે કોંગ્રેસના પ્રમુખ તો કોઈ નથી પણ કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી છે આ પણ એક ભારતના રાજકારણનું વિશિષ્ટ પાત્ર છે કે જેમણે વડાપ્રધાન થવાની તક પોતે હાથે ન લીધી અને મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા એના કારણો પણ હતા પણ એમણે ત્યાગ કરેલો એવો આજ સુધી માનવામાં આવે છે હવે શરીરથી થોડા પાછા પડ્યા છે અને બીમારીઓ પણ છે એ સોનિયા ગાંધી છોતેર વર્ષના છે નવીન પટનાયક ઓડિશાના મુખ્યમંત્રી એ પણ ત્રણથી વધારે વાર ઓડિશામાં મુખ્યમંત્રી બન્યા છે અને બહુ ઓડિશામાં એમનું માન છે એમના કામની પણ પ્રશંસા થાય છે અને આ નવીન પટનાયક વિપક્ષ ના હોય કે એનડીએ ના થી થોડા પોતાને અલગ રાખે છે વર્ષના છે શત્રુઘ્ન સિંહા જે એમના ટીએમસી માંથી એમપી છેલ્લે આ ભાજપ કોંગ્રેસ બધું એમણે જોઈ લીધું અને બોલિવૂડના એક નોખા કલાકાર એમની ઉંમર સત્યોતેર વર્ષ છે એમની ઈચ્છા હતી કે બિહારના મુખ્યમંત્રી છે એમની પહેલા ચિતાનંદ તો નેવું વર્ષ સુધી પહોંચી ગયેલા આ પી વિજયન સિત્યોતેર વર્ષના છે બિહારમાં થોડા સમય માટે મુખ્યમંત્રી બનેલા જીતેન રામ જેની હમ પાર્ટી છે હવે એનડીએ તરફ દડ્યા છે એમની ઉંમર ખાલી અઠ્યોતેર વર્ષ છે સીબુસેન જે ઝારખંડમાં સીએમ રહી ચૂક્યા છે એમની ઉંમર ઓગણસી વર્ષ છે અને એ પણ પાટલી બદલાવ માટે જાણીતા છે કોંગ્રેસના વર્તમાન પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એ તમે ચાલતા હોય ત્યારે જ તમને સમજાય કે એમની ઉંમરની હવે અસર દેખાઈ રહી છે એ ખડગે ની આગેવાની કર્ણાટકમાં ભવ્ય વિજય કોંગ્રેસ હિમાચલ કર્ણાટકમાં વિજય માટે ખડગે ને જશ પણ આપવામાં આવે છે એ મલ્લિકાર્જુન ખડગે એસી વર્ષના છે એમનો પુત્ર હવે કર્ણાટકમાં ચૂંટાયો છે અને મંત્રી પણ છે ગુજરાતના એક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જે નરેન્દ્ર મોદીની એકદમ નજીક ગણાય છે એ મુખ્યમંત્રી પણ બન્યા પણ અનામત આંદોલન એમને નડી ગયું અને એમણે રાજીનામું આપવી પડ્યું અને વિજય રૂપાણી મુખ્યમંત્રી બનેલા અને પછી વિજય રૂપાણીએ પણ જવું પડ્યું એ જુદી વાત છે પણ આ આનંદીબેન પટેલ અત્યારે યુપીના ગવર્નર છે એ ઉપરાંત અને બીજા રાજ્યનો હવાલો પહેલાં સોંપવામાં આવેલો એમની ઉંમર માત્ર એક્યાસી વર્ષ છે આપણે ત્યાં ખબરની સિસ્ટમ છે કે જે મોટી ઉંમરના થઈ જાય અને પછી જેમને લોકસભા કે ધારાસભામાં ટિકિટ ન આપવી હોય પક્ષને અને જો એ સત્તામાં હોય તો એમને પછી ગવર્નર બનાવવામાં આવે છે આવા અનેક દાખલાઓ છે વાત શરદ પવારની શરદ પવાર પણ ભારતના રાજકારણનું એક અનોખું પાત્ર છે કોંગ્રેસમાં કોંગ્રેસમાંથી ની રચના અને એ દરમિયાન એમણે અનેક ખેલા કર્યા છે મહારાષ્ટ્રમાં પણ ખરા કેન્દ્રમાં પણ ખરા એમનું એક વડાપ્રધાન બનવાનું સપનું હતું જે અધૂરું રહ્યું છે અડવાણીની જેમ જ પણ આજે એમના રાજકારણનો અંત આવી રહ્યો છે એવો પ્રશ્નાર્થ મુકાયા મુકાવા લાગ્યો છે એ રાજકારણના ચાણક્ય ગણવામાં આવે છે જે રીતે બે હજાર ઓગણીસમાં એને ભત્રીજા અજીત પવાર ઉપમુખ્યમંત્રી બન્યા એંસી કલાકમાં એ સરકાર પડી ગઈ અને પછી એમવીએ બની એ ભાજપનું નાક કાપી લીધું હતું હવે ભાજપે ત્યાં તિરાડ પાડી ત્યાં ઊભા ફાડીયા કરીને બદલો લઈ લીધો છે એવા શરદ પવાર બ્યાસી વર્ષના છે જેમણે પોતાની પુત્રી સુપ્રિયાને કાર્યકારી પ્રમુખ બનાવી અને રસ્તો સાફ કર્યો છે એટલે એનો એક અર્થ એમ પણ કરવામાં આવે છે કે હવે સુપ્રિય પક્ષની કમાન હાથમાં લેશે અને કદાચ 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 શરદ પવાર નિવૃત્ત પણ થાય જોકે એમણે કહ્યું છે બ્યાસીનો હો કે બાણુંનો લોકો જ્યાં સુધી મને ચાહે છે ત્યાં સુધી હું કામ કરતો રહીશ યશવંત સિંહા જે કોંગ્રેસમાં હતા પછી ભાજપમાં હતા અને હવે ભાજપ પ્રત્યેનો મોહ ભંગ થયો એમની ઉંમર પંચ્યાસી વર્ષ છે આ લિસ્ટ હજી લાંબુ છે ચિંતા ના કરતા જમ્મુ એન્ડ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા જે કેન્દ્રમાં પણ મંત્રી રહ્યા વાજપેયીની સરકાર વખતે પણ એમની ઉંમર પંચ્યાસી વર્ષ છે જો કે એમના સુપુત્ર ઓમર અબ્દુલ્લા પણ મુખ્યમંત્રી બની ચૂક્યા છે પણ હજી એમણે નિવૃત્તિ ફારૂક અબ્દુલ્લાએ નિવૃત્તિ લીધી નથી એચડી દવ ગૌડા જે એક્સિડેન્ટલ વડાપ્રધાન પણ બનેલા આજે એમની ઉમર નેવ્યાસી વર્ષ છે ફક્ત અને છતાં આજે એમની નિવૃત્તિના કોઈ સમાચાર નથી આ આપણું રાજકારણ છે જાહેર સમારંભોમાં જોકા ખાતાને અનેક વારે મળ્યા છે એમના સ્વાસ્થ્ય વિશે પણ ઘણી બધી વાતો ચાલે છે પણ છતાં એમને નિવૃત્ત થવું નથી અગાઉના તમે કિસ્સા જુઓ કરુણાનિધિ પ્રકાશસિંહ બાદલ મુલાયમસિંહ યાદવ રાજનાથ રાજનાથસિંહ વર્ષના થઈ ગયા મમતા બેનરજી આજે લગભગ વર્ષના છે એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશી આ બંનેના નામ અનેક વાર લેવામાં આવે છે ખોટા કારણોસર આ બંનેને નરેન્દ્ર મોદીએ રાજકીય રીતે કદ મુજબ વેતરી નાખ્યા એવું કહેવામાં આવે છે એમને બંનેને ટિકિટ નહીં આપી કારણ કે પંચોતેર વર્ષ થઈ ગયા એના કારણે એમને માર્ગદર્શક મંડળમાં મૂકવામાં આવેલા આજે એમની ઉંમર એંસી વર્ષથી વધારે છે પણ હજી એમનું સ્વાસ્થ્ય સારું છે જોકે હવે સક્રિય રાજકારણમાં એ ક્યાંય નજરે પડતા નથી એવું જ મુરલી મનોહર જોશીનું છે એટલે આ રીતે તમે જુઓ તો રાજકારણમાં નિવૃત્તિની કોઈ ઉંમર હજી સુધી નક્કી થઈ નથી ભાજપે પંચોતેર વર્ષનો નિયમ બનાવ્યો છે અને પાળવાની કોશિશ કરે છે સારી વાત છે નિવૃત્તિની ઉંમર જો વ્યવસાય નોકરી બિઝનેસમાં હોય તો પછી રાજકારણમાં કેમ નહીં આ પ્રશ્ન પૂછાતો આવ્યો છે અને એક દલીલ એવી છે કે સ્વાસ્થ્ય જો સારું હોય અને લોકોનો તમને સપોર્ટ હોય તમે મજબૂત હો રાજકીય રીતે તો શા માટે રાજકારણ છોડવું જોઈએ પણ બીજો સવાલ એ છે કે વિશ્વનો સૌથી યુવાન દેશ ભારત છે તો જો આ બુઢા રાજકારણીઓ રાજ કર્યા જ કરશે પોતાના પક્ષના હોદ્દા કે સરકારના હોદ્દા નહીં છોડે તો આ જે યુવાનો છે એનો વારો ક્યારે આવશે આ એક બહુ મોટી સમસ્યા છે મોટી એક ડિબેટ છે ચર્ચાનો વિષય છે પણ આનો કોઈ તોડ હજી સુધી કરવામાં આવ્યો નથી કારણ કે મોટા ભાગના પક્ષોમાં સિત્તેર પંચોતેર વર્ષના નેતાઓની સંખ્યા છે પછી એ ભાજપ હોય કોંગ્રેસ હોય સપા હોય બસપા હોય કે એનસીપી હોય શિવસેના હોય તમે કોઈ પણ પક્ષ આ બધી જગ્યાએ સિત્તેર પંચોતેર એસી વર્ષના રાજકારણીઓ છે અને હજી પણ સક્રિય છે કોઈને છોડવું નથી બધા જેમ યાવત ચંદ્ર દિવાકર એમ કહો તો ચાલે એ રીતે એ રાજકારણમાં કામ કરી રહ્યા છે દુનિયાના ઘણા બધા દેશોમાં વૃદ્ધ રાજકારણીઓ રાજ કરે છે એમાં અમેરિકા પણ આવી જાય છે જો બાઇડન પણ એસી વર્ષની ઉંમર ધરાવે છે અને ઘણીવાર ગબડી પણ પડે છે એ પણ આપણી સામે કિસ્સો છે એટલે આ દુનિયાના દરેક દેશોમાં આ જ સ્થિતિ છે જે ભારતમાં છે પણ ભારતમાં પક્ષો વધારે છે એના કારણે આ મોટી ઉંમરના નેતા ગૈઢાઓ નેતા ગૈડા નેતાઓ આપણા નજરે ચડે છે એમ તો એક આપણે ત્યાં કહેવત છે કે ગઈડા ગાડા વાળે હવે આમાં સમસ્યા એ છે કે ગઈઢા લોકોને કઈ રીતે તમે ટ્રીટ કરો છો એમની પાસે ચોક્કસ છે અનુભવ છે પણ શું એ બદલાતા યુગ બદલાતા રાજકારણ સાથે કદમ મિલાવી શકે છે અથવા તો માર્ગદર્શક મંડળ જે ભાજપે બનાવ્યું પણ એ ખાલી દેખાડા પૂરતું છે એવું આપણને લાગી રહ્યું છે પણ સાચા અર્થમાં માર્ગદર્શક મંડળ હોય અને આ વડેરાજની સલાહ લેવાય તો ફાયદો થઈ શકે છે આવું બધા પક્ષોએ વિચારવાની જરૂર છે તમને શું લાગે છે જરૂર કોમેન્ટ કરશો આભાર